નવસારી જિલ્લા ચીખલી ખાતે મહાનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પ્રસંગે એક કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા. મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિ સમગ્ર દેશમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. નવસારી જિલ્લાના ચીખલી ખાતે પણ ઉજવણીના ભાગરૂપે વિશેષ આયોજન કરાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 1.78 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આંગણવાડી કેન્દ્રના નવા મકાનનું ઈ લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં જનજાતિ સમુદાયના સરકારી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સહિત માજી કેબિનેટ મંત્રી વર્તમાન ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતના 10-10 જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિનો ખૂબ ભવ્ય રીતે અને યોજનાઓ સાથે ઉત્સવ ઉજવાયો અને આજે દેશના લાડીલા પ્રધાનમંત્રી મોદી સાહેબ બિહારથી એમણે 1 કરોડથી પણ વધારે લોકોને સંબોધ્યા છે. 150મી જન્મ જયંતિ એ અમારા આદિવાસી સમાજ માટે આજનો દિવસ એ ખૂબ ગૌરવ દિવસ તરીકે અમે મનાવીએ છીએ. એટલા માટે કે ગયા વર્ષે ઝારખંડથી પ્રધાનમંત્રી મોદી સાહેબે 15 તારીખ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ હોય છે અને પૂરા ભારત દેશમાં રહેતા એક રાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવાનો એમણે નિર્ણય લીધો અને આજે બીજા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે. આ સ્થળે નવસારી જિલ્લામાં આપણા ભારત સરકારના મંત્રી શ્રી આદરણીય સીઆર પાટીલ સાહેબ અહીંયા ઉપસ્થિત હતા. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, પદાધિકારીઓ પણ જોડાયા હતા અને જન્મની યોજના જે આદિવાસી સમાજમાં જે કોળચા કોટવાડિયા જે સમાજ છે વિકાસથી પણ ઘણા વંચિત છે, જે વર્ષો પછી આવી સમાજને શોધી શોધીને એક જન્મની યોજનામાં એને લાભ કેવી રીતે મળી શકે એ માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ગયા વખતે એમના માટે અલગ એક જાહેરાત કરીને એક માતબર રકમની યોજના બનાવી અને એના જ ભાગરૂપે એને 16 જેટલી પાયાની સુવિધા, એ આવાસ હોય કે ટોયલેટ હોય કે અન્ય સુવિધા, એને લાભથી વંચિત નહીં રહી જાય એ માટે દરેક લોકોને એનો લાભ મળી રહ્યો છે. આજના દિવસે જ્યારે જનજાતિ દિવસ તરીકે જ્યારે પ્રધાનમંત્રીજીએ જ્યારે ગયા વખતે ઝારખંડથી ઘોષિત કર્યા પછી આ બીજું વર્ષમાં જ્યારે પૂરા ભારત વર્ષમાં જ્યારે પ્રવેશીએ છીએ અને 150મી જન્મજયંતિ ઉજવવાનો જે આજનો દિવસ હતો એ અમારા માટે ખૂબ ગર્વ લઈ શકીએ એવો દિવસ હતો. ફરીવાર પ્રધાનમંત્રીને સમગ્ર આદિવાસી સમાજ વતી હું આભાર માનું છું કે વર્ષો પછી એક ઇતિહાસના પાને લખાશે એ પ્રકારનો નિર્ણય લઈને અમારા ભગવાન બિરસા મુંડાજી જે મહાપુરુષ કહેવાય, ક્રાંતિકારી, જળ જંગલ જમીનને જે સાચવવા માટે જે સમાજને પ્રેરણા આપી છે અને એ જ પ્રેરણાએ આજે પણ એ સમાજ, અમારો આદિવાસી સમાજ એ રીતે એ પ્રેરણા લઈને જળ જંગલ જમીનને સાચવવાનો પ્રયત્ન કરે છે અને એમને યાદ કરીને પ્રધાનમંત્રી વર્ષો પછી અનેક સરકારો ભૂલી ગઈ હતી પરંતુ એમણે પ્રધાનમંત્રીજીએ ફરીવાર ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને સમાજને કેવી રીતે પ્રેરણા મળી શકે એ માટે આ એક સરસ મજાનો કાર્યક્રમ હતો. મોદી સાહેબનો આભાર માનું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.